સામાન્ય કાળનો 29મો રવિવાર. ઈશ્વરના રાજ્યમાં ઉચ્ચ સ્થાને એ જ બેસી શકે જે સૌનો સેવક હોય. પ્રાણ ન્યોછાવર કરવાની કપરી કસોટીમાંથી પસાર થવાની તૈયારી હોય. સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ, અધ્યાય 10, કડી 35-45. ત્યાર પછી ઝબદીના બે દીકરા યાકોબ અને યોહાને ઈસુની પાસે આવીને કહ્યું, ગુરુદેવ, અમારી એક ઈચ્છા પૂરી કરો એવી અમારી વિનંતી છે. ઈસુએ કહ્યું, તમારી શી ઈચ્છા છે? હું શું કરું? તેઓએ કહ્યું, એટલી મહેરબાની કરો કે આપ જ્યારે મહિમાપૂર્વક વિરાજતા હો ત્યારે અમારામાંનો એક જણ આપને જમણે હાથે અને બીજો આપને ડાબે હાથે બેસે. ઈસુએ કહ્યું, તમે શું માગો છો એ તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં તે તમે પી શકશો અને જે અગ્નિ સ્નાનમાંથી હું પસાર થાઉં તેમાંથી તમે પસાર થઈ શકશો. તેમણે કહ્યું, બેશક. ઈસુએ કહ્યું, હું જે પ્યાલો પીઉં તે તમે પીશો અને હું જે અગ્નિ સ્નાનમાંથી પસાર થાઉં તેમાંથી તમે પણ પસાર થશો એ ખરું, પણ મારે ડાબે હાથે કે જમણે હાથે બેસવાનો અધિકાર આપવો એ મારા હાથની વાત નથી. એ સ્થાન તો ઈશ્વરે નક્કી કર્યું હશે, તેમને જ મળશે. બાકીના 10 શિષ્યો આ વાત સાંભળીને યાકોબ અને યોહાન ઉપર રોષે ભરાયા. ત્યારે ઈસુએ બધા શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, તમે જાણો છો કે દુનિયામાં જેઓ રાજકર્તાઓ ગણાય છે તેઓ લોકો ઉપર દોર ચલાવે છે અને તેમના આગેવાનો તેમને દબાવે છે, પણ તમારામાં એમ ન થવું જોઈએ. તમારામાં તો જે કોઈ મોટો થવા ઈચ્છતો હશે તેણે તમારો સેવક થવું પડશે, અને જે કોઈ તમારામાં પહેલો થવા ઈચ્છતો હશે તેણે બધાના ગુલામ થવું પડશે. કારણ, ખુદ માનવ પુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યો છે. આજનો શુભ સંદેશ માનવીનું સ્વકેન્દ્રીપણું, માનમર્તબાનો મોહ, સત્તાલાલસા જેવી દુન્યવી મહત્વાકાંક્ષાઓ વિરુદ્ધ સેવા અને બલિદાન જેવી ઉદાત્ત ભાવનાઓની વાત કરે છે, જેના સંદર્ભમાં નીચેના મુદ્દાઓ પર મનન ચિંતન કરીએ. 1. જો આપણે દુન્યવી બાબતોના મોહ અને લાલસાથી અલિપ્ત ન થઈ શકીએ તો આધ્યાત્મિક બાબતો તેના સાચા અર્થમાં સમજી ન શકીએ. શિષ્યો ઈસુ સાથે આટલી નિકટતા કેળવ્યા બાદ અને ઈસુ દ્વારા વારંવાર પોતાની ઓળખ અને જીવનકાર્ય વિશે કહેવા છતાં ઈસુને દુનિયાવી રાજા તરીકે જ જુએ છે. દૈવી બાબતો સમજવા માટે ઈશ્વરીય કૃપા સાથે આપણી વૃત્તિ પણ બદલવી પડે. 2. યાકોબ અને યોહાન બંને ભાઈઓએ પોતાના સાથીદાર શિષ્યોનો વિચાર કર્યા સિવાય સ્વકેન્દ્રી બની જઈને ફક્ત પોતાના સ્વાર્થી ઈરાદાનો જ વિચાર કર્યો. ઈસુનો માર્ગ તો અન્યોના સુખ માટે બલિદાનની ભાવના કેળવવાનો છે. ઈસુએ પરમપિતાનો મનુષ્ય જાત માટેનો પ્રેમ અને કરુણા પ્રગટ કરવા પોતાના બલિદાનથી ભારે કિંમત ચૂકવી. 3. આ બંને શિષ્યો દુન્યવી મહત્વાકાંક્ષાઓના મોહમાં એટલા ગરકાવ હતા કે બંને ઈસુ જે પ્યાલો પીવાની વાત કરે છે તેના વિશે કોઈ પણ માહિતી ન હોવા છતાં હા પાડી દે છે. સાંસારિક મોહમાયા અને સત્તાલાલસા કેટલી લોભામણી હોય છે તેનું આ વર્બુ ઉદાહરણ છે. ફક્ત ઈશ્વરની કૃપાથી જ આપણે તેનાથી બચી શકીએ. આજ યાકોબ જ્યારે ઈસુની દિવ્યવાણી બરાબર સમજ્યા ત્યારે ધર્મસભાના શરૂઆતના કાળમાં જ શહીદ થઈ ગયા. 4. નોંધપાત્ર વાત એ છે કે નાદાન શિષ્યો પોતે ઈસુનો પ્યાલો પી શકશે એવું કહે છે તો પણ ઈસુ નથી તો ગુસ્સે થતા કે નથી તેમને પડકારતા. યાદ કરીએ કે આપણે કેટલી નાની નાની બાબતમાં ગુસ્સે થઈ જઈએ છીએ.
અને કેટલી બાબતોમાં લોકોને પડકારતા હોઈએ છીએ. આવી પરિસ્થિતિમાં ઈસુનો આ નમ્રતાનો પાઠ યાદ કરીએ. 5. આગેવાનની વિશેષતાઓ સમજાવતા ઈસુ કહે છે કે દુનિયાવી સત્તા એટલે લોકોનું દમન અને તેમની પર દોર ચલાવવો, પણ ઈસુના રાજ્યની આગેવાની એટલે સેવા અને નમ્રતાનો ભેખ ધારણ કરવો. ઈસુએ આ નમૂનો એમના જીવનમાં આપણને પૂરો પાડ્યો છે. વડા ધર્મગુરુ ફ્રાન્સિસ પોતાને સેવકોના સેવક તરીકે ઓળખાવે છે, એ આપણા માટે પ્રેરણાદાયક સંદેશ છે. પ્રાર્થના કરીએ કે પ્રભુ ઈસુના સેવા અને નમ્રતાના ગુણો આપણે આપણા જીવનમાં જીવી શકીએ એ માટે ઈશ્વર આપણને વિશેષ કૃપા આપે. આશીર્વાદ તારો હું પ્રભુ ક્યારે પામું, તારું નામ લઈને હું પોઢી જાઉં, તારું નામ લઈને હું પોઢી જાઉં, તારા ધ્યાનમાં હું મુજને
તારી નિકટ પાવું, તારું નામ લઈને હું પોઢી જાઉં, તારું નામ લઈને હું પોઢી જાઉં, તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું, ઈસુ નામ લઈને હું પોઢી જાઉં.